नमस्कार, आप जो रहा छो बीटीवी न्यूज गुजराती। हूं अंकुर रावल। अमदावाद ब्लास्ट केस में 49 आरोपी दोषित जाहिर थे। कुल 77 में 28 आरोपी ने निर्दोष जाहिर कराया। पुरावा अभाव 28 आरोपी निर्दोष जाहिर कराया। खास कोर्ट जज AR पटेल द्वारा सुनावी कर दोषितों ने हवे आती का सजा एलान थे। आती का दोषितों ने कोर्ट में रजू कराश और तमाम दोषितों ने आती का सजा संभा। कोर्टे 49 आरोपी ने दोषी जाहिर कर आती काले सजा संभावशे। स्पेशल कोर्ट 28 आरोपी शंका ने आधार निर्दोष लड़त बाद आज चुकादो आयो। कायदाकीय लड़त केवी रही तेना अंगे आपणे सीधी चर्चा करिए सीनियर वकील सुधीर ब्रह्मभट्ट पासे। सर, बधा ज वकीलो बदलाया, अनेक अटकणो आवी, चढ़ाव उतार बधुं ज जोयुं। आजे मेहनत रंग लावी, चुकादो आव्यो, आतुरतानो अंत आव्यो, आवती काले सजानुं एलान छे। केवी कया आरोपीने केवी सजा कड़कमां कड़क थई शके तेवी पण संभावना। आजे कोर्टे जे प्रमाणे आरोपीने 302 ना गुनामां 120B तथा UAPA एक्ट तथा एक्सप्लोसिव एक्ट हेठळ सजा करी छे। तो आप जाणो छो ते प्रमाणे 302 मां तो मेक्सिमम फांसी नी सजा पण थई शके छे। ते बाबते अमे चोक्कस रजूआत करीशुं। सर, आखी लांबी लड़त रही, एमां केवा प्रकारनी रजूआतो करवामां आवी, केटला आरोपीओने दोषित अने केटलाने निर्दोष जाहिर करवामां आवे छे? कोर्टनुं आ चुकादाने लईने कया महत्वना अवलोकन हशे? आजे टोटल 78 લોકો સામે ચુકાદો આપેલો છે, જેમાં 49 આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા કરવામાં આવી છે। 28 આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવેલા છે અને એક આરોપી જે અપ્રુવર બન્યા હતા તેને પણ નામદાર કોર્ટે માફી આપી છે। કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવામાં આવશે કે વિડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ? એટલે વિડિયો કોન્ફરન્સથી જ નામદાર કોર્ટ સાંભળશે બંને પક્ષના વકીલોને। चुकादो ऐतिहासिक छे, મહત્વના નિર્દેશો અને તમામ સમાજમાં પણ દાખલો બેસે એના માટેની શું તમારી રજૂઆત રહી છે? અમારી રજૂઆત એ રહેશે કે કોર્ટમાં કે ભાઈ 2008માં જે બ્લાસ્ટ થયા જેનું નેક્સસ આખું તપાસ એજન્સીએ ખોલી નાખી, ત્યારબાદ ભારતમાં કોઈ પણ જગ્યાએ એક પણ બ્લાસ્ટ થયો નથી। અત્યાર સુધીના જે તમામ જે હિયરિંગ રહી 14 વર્ષની લાંબી લડત બાદ જે વકીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ જે સામે જે કલમો લગાવવામાં આવી છે તેમાં કડકમાં કડકની સજા એટલે કે ફાંસીની સજા પણ થઈ શકે તેવી પણ સંભાવના છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ અને 49 આરોપી દોષિત જાહેર થયા છે અને આવતીકાલે આ સ્પેશિયલ કોર્ટ સજા સંભળાવશે। 28ને નિર્દોષ જાહેર કરાયા છે શંકાના આધારે। તો આવતીકાલે સવારે 10:30 વાગે કોર્ટમાં દોષિતોને સજા સંભળાવવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, ખૂબ જ આ મહત્વનો ચુકાદો આવી ગયો છે સ્પેશિયલ કોર્ટનો। કોર્ટે 49 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે 28 આરોપીને શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે અને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે। અને અત્યારે કોર્ટની બહાર શું ગતિવિધિઓ જોવા મળી રહી છે, વકીલોનું કહેવું શું છે? અંકુર, 14 વર્ષની લાંબી લડત બાદ આજે ખાસ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, 49 જેટલા આરોપીઓ છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 302થી લઈને ગંભીર ષડયંત્રની કલમો જે લગાવવામાં આવી હતી અને એ જ કલમોને આધારે તમામ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। અને હાલ જે સરકારી વકીલ દ્વારા પણ એક સુધીર બ્રહ્મભટ્ટ છે નિષ્ણાંત વકીલ, અને જે અત્યાર સુધી મેં જે લાંબી લડત રહી અને લડતને લઈને તમામ જે ચુકાદો આવ્યો અને ચુકાદાને લઈને તમામ જે 49 જેટલા આરોપીઓ હતા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને એ જ દોષિતોને ધ્યાનમાં રાખીને આવતીકાલે સજાનું એલાન થવાનું છે। તમામ આરોપીઓને વિડીયો કોન્ફરન્સ મારફતે જોડવામાં આવશે અને 49 અને 9 આરોપીઓને તમામને આજીવન કેદની સજા કાં તો જન્મ ટીપની સજા અથવા તો ફાંસીની સજા થાય તેવી રજૂઆત છે તે સરકારી વકીલ દ્વારા અને પીડિત પરિવાર દ્વારા પણ કરવામાં આવી છે। જ્યારે 28 આરોપીઓ હતા તેમને પુરાવાના અભાવને કારણે નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યા છે અને તમામ આરોપીઓને હવે એક પછી એક જે તબક્કાવાર તેમને છૂટાપ 28 આરોપીઓને કરવામાં આવશે। સાથે જ કાયદાકીય જે લડત રહી 11,000થી પણ વધારે દસ્તાવેજી પુરાવાઓ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બ્લાસ્ટ સમયે જે ઘટના બની તે તમામ પીડિત પરિવારના જુબાનીઓ છે તે લેવામાં આવી હતી, સાથે જે બચાવગીરી કામગીરી કરવા માટે ગયા હતા તે સાક્ષીઓને પણ ગુપ્તરામ રાખીને તેમને હિયરિંગમાં હાજર કરવામાં આવ્યા હતા। આખી હિયરિંગ જે હતી જે ઓનલાઈન રહી અને આવતીકાલે તમામની સજાનું એલાન થાય તેવી પણ સંભાવના છે તે જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ આજે આરોપીઓને લઈને આવતીકાલે
मुख्य सरकारी वकील द्वारा निवेदन आप कलमों लगाई है कलमों ने ध्यान में राखी फांसी की सजा थाय संभावना है जोवा मळी रही है। 49 आरोपियों तमाम जे 49 जेटला आरोपियों छे तेमने चुकादा ने लईने सौ कोई नजर रहेशे कोर्टना निर्देशो पण रहेशे। अनिता बेन अपनी साथे छे सीनियर पत्रकार एमनी पासे भी बात करी बेन ब्लास्टनो जे चुकादो रह्यो चुकादा ने लईने लांबी लड़त रही तमे पोते पीड़ित परिवार ने पण मळ्या हता पीड़ित परिवार नुं पण शुं कहेवुं हतुं अने जे मांग सजानी करी छे केटलीक जे कलमो लगाववामां आवी छे केटली सजा थई शके छे। खास तो जे प्रकारे 28 જુલાઈ 2008 नो जे बॉम्ब ब्लास्ट छे अमदावादमां जे सीरियल बॉम्ब ब्लास्ट थया छे 20 जेटला स्थल पर बॉम्ब ब्लास्ट थया छे जेमां 54 લોકોએ જ્યારે તેમના મોત થયા હતા ને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સૌથી ગંભીર બાબત એ છે કે જે પરિવાર હજુ પણ આજે દુઃખ જે છે આ કાળો દિવસ છે તેને ભૂલી નથી શક્યા। સૌથી મહત્વની બાબત છે હું અત્યારે હાલ જે યસ જે વ્યાસ જે અત્યારે હાલ જીવિત છે તેના પરિવારજનને મળી તેનો ભાઈ રોહન વ્યાસ અને તેના પિતા દુષ્યંત વ્યાસ આ બંને જે આ બોમ્બ બ્લાસ્ટની અંદર આજે પરિવારે ગુમાવી ચૂક્યા છે પરંતુ એક આ ચોક્કસ જોવા મળી તેઓએ આશા વ્યક્ત કરી કે જે બોમ્બ બ્લાસ્ટના જે આરોપીઓ છે તેઓને દોષિત જાહેર કર્યા બાદ તેઓને ફાંસીની સજા મળે તો જે પ્રકારે પરિવાર એક આશ સાથે જીવતો જોવા મળી રહ્યો છે। સાથે પોલીસ તપાસની વાત કરીએ તો 2008 નો જે સમય હતો 20 જેટલા જુદા જુદા સ્થળે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા હતા જે 54 જેટલા લોકોના મોત થયા હતા એ દરમિયાન તપાસ કરવી ખૂબ જ પડકારરૂપ હતી કારણ કે એક બાજુ સ્લીપર સેલની વાત હતી કારણ કે સાયકલમાં જે બોમ્બ બ્લાસ્ટ પ્લાન કરવામાં આવ્યો હતો ટિફિન બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એલજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સિવાય જે જાહેર રસ્તાઓ છે ખાસ કરીને હાટકેશ્વર ચાર રસ્તાની વાત કરીએ તો ખૂબ જ ભીડભાડવાળો જે બજાર વિસ્તાર છે જેમાં શાકભાજી અને ફ્રૂટ્સ ખરીદવા આવેલી એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ચાર લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં બે મહિલા અને બે પુરુષ હતી અને જ્યારે ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે। આ જે ઘટનાઓ બની હતી જેના પીડિતો હજુ પણ આ ક્ષણને ભૂલી નથી શક્યા એની વેદના હજુ પણ જોવા મળી રહી છે। જે પ્રકારે અત્યારે ચુકાદો અત્યારે આવ્યો છે 49 લોકોને જ્યારે દોષિત જાહેર કર્યા છે અને 28 ને નિર્દોષ જાહેર કર્યા છે તો ક્યાંક ને ક્યાંક આ જે પરિવારને ન્યાયની આશા હજુ પણ જીવિત છે પરંતુ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી એક માંગ તેઓએ કરી હતી। અનિતા જે રીતે આજે કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો આવતીકાલે પોલીસ પ્રશાસન દ્વારા પણ કેવી તૈયારીઓ હશે કેવો બંદોબસ્ત રાખવામાં આવશે કારણ કે એ સમયે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હતા તેમણે પણ મહત્વનો જે રોલ રહ્યો હતો ને ગણતરીના દિવસોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ઐતિહાસિક ચુકાદો કેટલો બંદોબસ્ત સંવેદનશીલ વિસ્તારોમાં પણ રાખવામાં આવ્યો આજે ચોક્કસ આ ખૂબ જ મહત્વનો ચુકાદો છે। 14 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આજે જ્યારે પરિવારને ન્યાય મળ્યો છે આજે 49 જેટલા લોકો જ્યારે દોષિત જાહેર થયા છે તેઓને સજા આપી શકે છે જો ગંભીર જ મામલો છે જેને લઈને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર જે છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। આજે પણ જ્યારે ચુકાદાની વાત હતી તો તમામ જે વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે હતું। કોર્ટ પરિસરની સાથે જે જુદા જુદા વિસ્તારો જે છે જે ખૂબ જ સંવેદનશીલ છે તે વિસ્તારોમાં પણ અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને આવતીકાલે જ્યારે ચુકાદો કરવાના છે જ્યારે દોષિતોને જે સજા જ્યારે સંભળાવવાના છે તે સમયે પણ ખૂબ જ સંવેદનશીલ રહેવાનું છે જેને લઈને હાલ તમામ લોકોની જે બંદોબસ્તને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે। જે રીતે હાલ જે ચુકાદાની અટકણો છે સજા પણ કડકમાં કડક થાય તેવી પીડિત પરિવારની પણ માંગણી છે અંકુર તે હાલ જોવા મળી રહી છે। જી જી બિલકુલ દિવ્યા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પીડિત પરિવારો એક આશ લગાવીને બેઠા હતા ક્યાંક ને ક્યાંક એ આશા તેમની અહીંયા સફળ નીવડી છે કારણ કે દોષિતો જે 49 આરોપીઓને જાહેર કર્યા છે દોષિત જાહેર કર્યા છે આવતીકાલે તેમને સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્નો કરશે અને આવતીકાલે કોર્ટ સજા સંભળાવશે। તો તપાસની અધિકારી પીજી વાઘેલા સાથે અમારા સંવાદદાતાએ શું વાતચીત કરી આવો સાંભળીએ। ખાસ તો 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો અત્યારે આવ્યો છે 14 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આજે ચુકાદો આવ્યો છે। આપણી સાથે તપાસ કરતા અધિકારી જે છે પીજી વાઘેલા સાહેબ તેમની સાથે વાત કરીશું। સર ખાસ તો 14 વર્ષની લાંબી લડત બાદ આજે જે ચુકાદો આવ્યો છે કેવી રહી હતી તપાસ કેવા રહ્યા હતા પડકારો? તપાસમાં શરૂઆતમાં બહુ પડકારો હતા અમારે અને મહેનત રાત દિવસ અમે મહેનત કરેલી અને ત્યારબાદ સારી આરોપીઓ મળતા ગયા તેમ તેમ શાહેદો પણ મળતા ગયા અને બહુ સારી રીતે તપાસ પતી ગઈ અમારી। જે પડકારોની વાત કરીએ કેવી પ્રકારની મુશ્કેલીઓ તપાસમાં આવી હતી? અત્યારે 49 ને દોષિત જાહેર કર્યા છે કેવા પુરાવા મળ્યા હતા? સમય આરોપીઓ વિરુદ્ધમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા હતા એટલા માટે એ લોકોને સજા થઈ। પડકારો કેવા રહ્યા હતા, શું શું તકલીફો પડી હતી તપાસ દરમિયાન? તપાસમાં બહુ એવી કોઈ તકલીફો નથી પડી અમને, પણ
જે અમારી બીજી પણ ટીમ હતી જે આરોપીઓને લાવતી હતી, અમે એ લોકોનું ઇન્ટ્રોગેશન કરતા હતા. અમારા ઉપરી અધિકારીઓ હતા, ચુડાસમા સાહેબ છે, ભાટિયા સાહેબ છે, એ લોકો અને એ પણ ઇન્ટ્રોગેશન કરી અને કહેતા હતા કે આ રીતે કરો તમે ઇન્ટ્રોગેશનમાં. 14 વર્ષનો લાંબો સમય અનેક આરોપીઓ અત્યારે પકડાયા હતા, 49 ને દોષી જાહેર કર્યા છે, જયારે 28 નિર્દોષ જાહેર કર્યા છે. તો અત્યારે આજે અત્યારે જે ચુકાદો આવ્યો છે દોષિતને લઈને, કેવા પુરાવા મહત્વના રહ્યા હતા? મૌખિક અને દસ્તાવેજી પુરાવા મહત્વના રહ્યા હતા, તેમજ ગુપ્ત સાહેદો જે હતા અમારા, એ ગુપ્ત સાહેદોના પણ પુરાવા બહુ મહત્વના રહ્યા અને એ લોકોએ બહુ સારો સપોર્ટ કર્યો છે આ કેસમાં. જોઈ ખાસ તો આજે જે ચુકાદો આવ્યો છે તેને લઈને આજે તપાસ કરતા જે અધિકારી છે તેમના માટે એક પડકારો સાથેની આ તપાસ રહી હતી, પરંતુ હાલ 49 જેટલા આરોપીઓને દોષિત કોર્ટે જાહેર કર્યા છે, જયારે 28 જેટલા આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. પરંતુ આજે તપાસ જે છે તેના એક મુખ્ય ભૂમિકા પીજી વાઘેલા સાહેબે જે વ્યક્ત કરી હતી અને અનેક પુરાવા સાથે અત્યારે હાલ 49 જેટલા આરોપીઓને સજા પણ મળી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.